ખેડૂતોને કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે આક્રોશ. અબડાસા તાલુકા વિસ્તારનો જે ખેત ઉત્પાદનમાં કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે તે કપાસ સારા પ્રમાણમાં અને ગુણવત્તાયુક્ત કપાસ હોવા છતાં પણ 40 કિલોના રૂપિયા 1700 નો ભાવ મળી રહ્યો છે, જે ભાવમાં ખર્ચ અને મજૂરી ખર્ચ પણ નીકળી શકતું નથી ખેડૂતોને. ત્યારે ખેડૂતોને આગામી વર્ષે કપાસના ઉત્પાદન માટે બીજ, ખાતર, ડીઝલ, મજૂરી ખર્ચ વગેરે રોકડની જરૂરિયાત હોય ખેડૂતોનો માલ સીસીઆઈ દ્વારા એમએસપીમાં ખરીદી કરવામાં આવે છે તો ખેડૂતોને ફાયદો થાય છે. નહીતર બેંક લોનના વ્યાજ અને પીજીવીસીએલના હપ્તા પણ તે ભરી શકે તેવી પરિસ્થિતિ નથી. આમ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવો ન મળવાના કારણે ખેડૂતોમાં આ આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં જે પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી, જેથી કરીને ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી બનતી ગઈ. કચ્છમાં એક જ સેન્ટરમાં અંજાર ખાતે કપાસનું ખરીદી કરવામાં આવે છે. અબડાસાથી 150 કિલોમીટર દૂર આવેલા છે, જે ખેડૂતો સાહસ કરીને સ્વખર્ચે તેઓ કપાસ વેચવા જાય છે, પરંતુ તેમને 40 કિલોના 1700 રૂપિયા ભાવ મળવાના કારણે તેઓને પોસાતું નથી ને પરવડતું પણ નથી. ત્યારે ખેડૂતોને વારે સરકાર આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં તો ખેડૂતો આગલા વર્ષ માટે કપાસનું ઉત્પાદન કરવા માટે ખાતર બિયારણ ખરીદી ન શકે તે પ્રમાણે ભાવ ઓછા મળવાના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને 150 કિલોમીટર દૂર અંજાર ખાતે કપાસ વેચવા ખેડૂતોને જવું પડે છે. ત્યારે સીસીઆઈ અલગ કચ્છ અને ભુજ વિસ્તારમાં 3 જેટલા સેન્ટર ખોલવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે અને કપાસનો પૂરતા પ્રમાણમાં ભાવ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હું અરવિંદ લાલજી શાહ, ખેડૂત ગામ વાડપદર, તાલુકો અબડાસા. અમે અબડાસા વિસ્તારમાં કપાસનું મોટા પાયે ઉત્પાદન કરીએ છીએ. સારી ગુણવત્તા અને સારા પ્રમાણમાં ઉત્પાદન કરીએ છીએ. પણ આ વર્ષે લોકડાઉનની પરિસ્થિતિ આવતા જ્યારે માસની અનાજના ભાવ એટલે 400ની આ હોય છે, ત્યારે અત્યારે મિલો વાળિયા 1700માં 40 કિલોનો મણ લઈ રહ્યા છે, જેથી ખેડૂતોનો ખર્ચ અને ખર્ચનો ઉત્પાદન પણ નીકળી નથી. સાથે ખેડૂતો લોનો લીધેલી હોય છે, વ્યાજનું ભારણ અને જીબીના બિલોનો ખર્ચ અને ડીઝલ ખર્ચ પણ ભાવની અંદર નીકળી શકે. બહુ વાત પાયમાલીને પાછળ આવી ગયા છે, આર્થિક ભોગવી રહ્યા છે. એટલે શ્રીને વટેથી એક વિનંતી કે જો સીસીઆઈની અત્યારે જો એમએસસી પ્રાઇસ થાય તો ખેડૂતોને 2 પૈસા બચે. અને સીસીઆઈનો કેન્દ્ર કચ્છમાં ફક્ત અંજારમાં છે અને અત્યારે અબડાસાના સાહસિક ખેડૂતોએ એ પણ એમ કરી છે કે જો સરકારશ્રી મંજૂરી આપે તો અંજાર સુધી પોતાનો માલ પહોંચાડશે અને પોતાના ખર્ચે ત્યાં લઈ અને સારા ભાવ મળે તો એનામાં તત્પર છે. પણ ખેડૂતોએ 2 દિવસ એ કેન્દ્ર લીધી ત્યારે જાણવા મળ્યું કે એક ખાતા દીઠ 90 મણ 40 કિલોના કપાસ લેશું. અમારા ઉત્પાદન કપાસના ખાતેદારમાં સુસરી કપાસ ખેડૂતોને વળતરનો અને એવી નથી. આગામી સમયમાં કપાસની વાવેતરનો સમય આવી ગયો છે. ખેડૂતોને બીજ, ખાતર અને મજૂરી ખર્ચ, ડીઝલ વગેરે માટે રોકડની જરૂરિયાત હોય છે. તો અત્યારે હાથ જોડી અને બેઠા છે કે જો કપાય અને વર્ષમાં તે ખેતી કરી શકે, જો નહીં કરી શકે તો હજારો એકર કપાસની ઉત્પાદન નહીં કરી શકે, એમના ઉપર લેણા વધી જાય. એના દિવસ પહેલાં અમે ખેડૂતો બધા જિલ્લા પ્રમુખ શ્રી પટેલ સાહેબ, માનનીય સાવંતભાઈ ચાવડા સાહેબ, કલેક્ટર શ્રી અને નાયબ કલેક્ટર શ્રી અબડાસા સર્વેને અરજીથી વિનંતી કરી છે કે સરકાર શ્રી ખેડૂતોના પક્ષમાં નિર્ણય લે અને જેટલું પણ ખેડૂતોનો છે એ સંપૂર્ણ સીસીઆઈ મારફત ખરીદી કરે, 2 પૈસા બચે અને આગામી સમય માટે ખેતીવાડી કરી શકે. એના માટે યોગ્ય સરકાર છે એવી અમને સંપૂર્ણ ખાતરી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, ખેડૂતોને દેશમાં બમણી કરવાનું એક નેમ છે, એના માટે રાજ્ય સરકાર માનનીય પ્રમુખ સાહેબે પત્ર લખી અને ફળદુ સાહેબને એવી વિનંતી કે ખેડૂતમાં કંઈક સારો નિર્ણય લે. અમે આશા છે ખેડૂતોને નિરાશ ને ખેડશે અને પાયલી મળશે. સાથે અહીં સાહસિક ખેડૂતો ભાજી, બટેટી વગેરે પાકોનું ઉત્પાદન કરે છે અને સકળ ઉત્પાદન ખર્ચ બહુ ઘણું મોટું છે અને મજૂરી ખર્ચ પણ ઘણું મોટું છે. ત્યારે જ્યારે સકળ ટેટીનું અત્યારે ફક્ત